વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ટોપિકની ચર્ચા કરવાના છે એ બેઝિકલી મધ્યકની ત્રણેય મેથડથી દાખલો ગણવાનો છે. આપણે જે દાખલો ગણીશું એ એનસીઆરટીનો સ્વાધ્યાય 4.1માંથી સબ નંબર 2 પેજ નંબર 236 પર લીધેલો છે. આ ત્રણેય પદ્ધતિથી ગણતરી કરવામાં આવેલ છે, તેથી તમને બહુ જ ક્લિયર થઈ જશે કન્સેપ્ટ. ફર્સ્ટ ઓફ ઓલ તમારે જે ધ્યાન રાખવાનું છે એ ખાસ કે ત્રણેય પદ્ધતિથી દાખલો જે ગણવામાં આવશે જેનો એક્સ બાર એટલે કે મધ્યક દરેકમાં આન્સર સેમ જ આવે. તો ચલો આપણે જોઈએ, શરૂઆત કરીએ. સમય અંદર ઇન્ફોર્મેશન આપણને આપી છે દૈનિક વેતન અને કારીગરોની સંખ્યા. તો સૌથી પહેલા તમે શરૂઆત કરશો કે સિગ્મા એફઆઈ જે આપણા દાખલામાં આપેલું છે, કેટલું ટોટલ કરીશું એટલે આપણો આવશે 50. હવે એના પછીના સ્ટેપમાં જે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે એ હવે પહેલા આપણે સીધી લીટીની પદ્ધતિ. તો સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોન એન, જેને આપણે અહીંયા લખીશું સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોન એફઆઈ. તો સૌથી પહેલા આપણે શરૂઆત કરીશું વર્ગની મધ્ય કિંમત. તો સૌથી પહેલા આપણે શરૂઆત કરીશું વર્ગની મધ્ય કિંમત, જેમાં આપણે લખીશું 500 + 520 / 2 એટલે આવશે 510. એટલે અહીંયા લખીશું 510. વર્ગમાં 20-20 નો ડિફરન્સ હોવાથી તેથી આપણે તમે લઈ શકો છો 530, 550, 570 અને 590. અહીં સુધી તમને ખબર પડી. હવે આપણે આગળ જઈએ તો એની અંદર બીજો જે અગત્યનો પોઈન્ટ ડિસ્કસ કરવાનો છે. તમે કહેશો સર આપણને મળ્યું ખાલી એક્સઆઈ. શું મળ્યું? એક્સઆઈ. FI ઓલરેડી દાખલામાં આપેલું છે, તો હવે આપણે કરી શકીએ FI XI. શું કરી શકીશું બાળકો? FI XI. તો ગુણાકાર કરીશું 12 × 510 એટલે આવશે 6120, 14 × 530 એટલે આવશે 4420, 8 × 520 એટલે આવશે 4400 એટલે તમે કહેશો કે 4400, 6 × 570 એટલે આવશે 3420, 10 × 590 એટલે આવશે 5900. ટોટલ કરીશું તો જેને આપણે નામ આપીશું સિગ્મા એફઆઈ એક્સઆઈ, જેનું આવશે 27260. અહીંયા સુધી ખબર પડી. એનાથી આપણે હવે આગળ જઈશું, સૂત્રમાં કિંમત મૂકીએ. તો જેમાં લખીશું સિગ્મા એફઆઈ એક્સઆઈ 27260 / FI 50, જેને આપણે ભાગ ચલાવીશું તો આપણને ઇન્ફોર્મેશન મળશે એ મુજબ 545.20. બાળકો, જે તમારે ખાસ આ પદ્ધતિમાં ધ્યાન રાખવાનું છે કે સીધી પદ્ધતિની રીતથી દાખલો જો તમે ગણો છો તો તમે જુઓ છો કે આંકડા બહુ જ મોટા આવી રહ્યા છે, જે ગણતરી માટે આપણને ઘણું અઘરું પડી રહ્યું છે. તો તેથી આપણે હવે પદ્ધતિનો યુઝ કરીશું એ ધારેલા મધ્યકની રીત. કઈ પદ્ધતિની રીત? ધારેલા મધ્યકની રીત. તો સૌથી પહેલા મેં તમને આની પહેલાના વિડીયોમાં પણ કીધેલું કે ધારેલા મધ્યકની રીતમાં સૌથી પહેલા તમારે કઈ સંખ્યા ધારવાની? સૌથી પહેલા તમારે એક્સઆઈ માંથી કોઈ પણ સંખ્યા ધારી લો. તમે કહેશો કે સર અમે કઈ પણ સંખ્યા ધારી શકીએ? હા, તમે ધારી શકો છો 530, 520, બને ત્યાં સુધી વચ્ચેની સંખ્યા લેવાનો આગ્રહ રાખો. તેથી શું થાય? આપણી ગણતરી ગણવામાં ઈઝી પડે. તો સૌથી પહેલા શરૂઆત કરીએ તો ફોર્મ્યુલા પહેલા લખી કાઢીએ જેથી તમને થોડુંક યાદ આવે. એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ અપોન સિગ્મા એફઆઈ. શરૂઆત કરીએ તો ડીઆઈ ની ફોર્મ્યુલા તમને ખબર જ છે બાળકો, એક્સઆઈ માઇનસ એ, જ્યાં એક્સઆઈ આપણે શું લેવાનું છે આપણને આપેલું જ છે. એ આપણે શું લઈશું? તો વચ્ચેની સંખ્યા. સિમ્પલ શબ્દોમાં કહીએ તો અહીંથી અને અહીંથી એક એક સંખ્યા જાય, અહીંથી અને એક સંખ્યા જાય, તો વચ્ચેની સંખ્યા 560 થશે. ખબર પડે છે બાળકો? તો આગળ જઈશું, 560 થશે તો આપણે એ ઇઝ ઇક્વલ ટુ 560 લઈ લીધા. તો 510 માંથી 550 માઇનસ થાય તો આવશે -40, 530 માંથી 550 માઇનસ થશે તો 20,
ઝીરો અહીંયા આવશે, 570 માંથી 550 જશે તો આવશે 20, અને 590 માંથી 550 જશે તો આવશે 40. બાળકો અહીં સુધી ખબર પડી. હવે આપણે જે જોઈએ છે FIDI, તો FIDI માટેની શરૂઆત માટે FI અને DI આપણી જોડે ઓલરેડી FI આપેલા છે અને DI આ રહ્યા. તો 12 × 40 એટલે તમે કહેશો 480, પરંતુ ખાસ ધ્યાન રાખજો બાળકો, સાઈન કઈ આવશે? માઇનસની. 14 × 20 એટલે આવશે -280. પછી આવશે 8 × 0 એટલે આવશે 0. 6 × 20 એટલે આવશે 120. પછી આગળ આવશે 10 × 40 તો આવશે 400. બાળકો ખાસ ધ્યાન રાખવાનું છે કે આમાં માઇનસ અને પ્લસની ચિહ્નોનું ધ્યાન રાખવાનું છે. હવે આપણે કરીશું ટોટલ. ટોટલ કરીશું તો આનું ટોટલ થાય છે -760 અને આનું ટોટલ થશે 520. તમે જોઈ રહ્યા છો કે અહીંયા માઇનસની સાઈન એટલે કે માઇનસ બાજુનું ટોટલ વધારે છે. તો આપણે લખીશું સૌ પ્રથમ σFIDI ઇઝ ઇક્વલ ટુ, બંનેનું ટોટલ કરશો બાળકો તો આન્સર આવશે -240. ખબર પડે છે? તો બાળકો હવે કિંમત મૂકીએ તો એની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે કે એ આપણને કેટલો લેવાનો છે, 550, σFIDI 240, અને σFI કેટલા થશે બાળકો, 50. સૌ પ્રથમ આપણે 550 એમના એમ લખ્યા, માઇનસની સાઈન હોવાથી અહીંયા માઇનસ મૂક્યા. 240/50 કરીશું તો 240/50 જેની ગણતરી આપણે કરીએ તો કેટલા થશે, 4.8. કેટલા થશે, 4.8, કે તમે 80 પણ કહી શકો. જેને સોલ્વ કરશો તો કેટલા આવશે, 545.20. તમે જોઈ શકો છો કે આપણે બીજી પદ્ધતિ પણ ગણતરી કરી, જે ગણતરી આપણને બહુ સરળ હતી, કેમ કે તમે જોયું કે ખાસ બંનેનો જવાબ કેટલો આવશે, સરખો જ આવશે. બાળકો હવે જે પદ્ધતિ, ત્રીજી પદ્ધતિ આપણે યુઝ કરી રહ્યા છે જેનું નામ શું છે, તો જેનું નામ છે પદ વિચલન પદ્ધતિ. અને પદ વિચલન પદ્ધતિમાં આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે જેની અંદર સામાન્ય અવયવ હોવો જોઈએ. કોની અંદર સામાન્ય અવયવ જોઈએ, તો DI ની અંદર સામાન્ય અવયવ હોવો જોઈએ. જેને બીજા શબ્દોમાં તમે કહી શકો કે એની અંદરથી કોમન કંઈક ડિવાઈડ થવું જોઈએ, કે કોઈ પણ એવી સંખ્યા કે જેનાથી તમે ભાગી શકો. તો હવે આપણે આગળ જઈએ તો તમે કહેશો બાળકો કે સર આમાં બધી સંખ્યા 10 વડે ભગાય છે. તો હવે આપણે દાખલો આગળ કરી શકીએ. કઈ પદ્ધતિ? પદ વિચલનની પદ્ધતિ. પહેલી કઈ પદ્ધતિ હતી, સીધી લીટીની. પછી કઈ હતી, તો ધારેલા મધ્યકની રીત. અને હવે પદ વિચલનની પદ્ધતિ, જેની ફોર્મ્યુલા કંઈક આ રીતે છે. એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ σFIUI અપોન σFI ઇન્ટુ એચ. એચ એટલે સામાન્ય અવયવ, એચ એટલે સામાન્ય અવયવ. તો શરૂઆત કરીએ હવે આપણે છેલ્લી પદ્ધતિ જેનું નામ છે ધારેલા મધ્યકની રીત પતી ગઈ. હવે આપણે ચાલીએ છીએ પદ વિચલનની પદ્ધતિ. તો UI ની ફોર્મ્યુલા આપણે કંઈક આ રીતની છે, XI - A અપોન H, જ્યાં E આપણે કેટલા લીધા છે, ઓલરેડી 550 જ લીધા છે. તો આ સૂત્રની જ રિક્વાયરમેન્ટ છે કે સૂત્ર શું છે, XI - A / H. એટલે આપણે આ જે સૂત્ર લખવામાં આવ્યું છે બાળક, કૌશિક, એકદમ પરફેક્ટ રીતે કરવામાં આવ્યું છે, જેમાં કોઈ જ આપણી ભૂલ નથી. તો શરૂઆત કરીએ તો સૌથી પહેલા H નો આપણે લઈશું. H બધા 10 થી ભગાય એવા છે. બધી સંખ્યા કેનાથી ભગાય એવી છે, 10. બાળકો અહીંયા હું સમ ગણું એ પહેલા થોડુંક તમે ધ્યાનથી જોશો તો જ્યારે પણ તમારે આ પદ્ધતિ, પદ વિચલનની પદ્ધતિનો ઉપયોગ કરવાનો હોય તો સૌ પ્રથમ ધારેલા મધ્યકથી રીતે D શોધી કાઢવો, જેથી તમને શું થશે, ગણતરી બહુ જ ઈઝી થઈ જશે. કે તમે ડાયરેક્ટલી જો હું તમને એમ કહીશ કે XI ને કઈ સંખ્યાથી ભાગીએ તો તમને બહુ જ અઘરું પડશે, પરંતુ જો તમે DI ને આ રીતે ગણતરી કરી દેશો તો તમારી ગણતરી બહુ જ ઈઝી થઈ જશે. જેથી હું ડાયરેક્ટલી આ વસ્તુ લખી શકું તો તમને સમજવામાં બહુ સરળતા રહેશે. જે અહીંયા આપણે લખીએ સરળતા સમજવા માટે,
હું આને આ રીતે યુ ને આ રીતે પણ લખી શકાય, ડીઆઈ માઇનસ ભાગ્યા એચ. શું લખ્યું ફરી એક વખત બાળકો જોજો, ડીઆઈ ભાગ્યા એચ. તો તમે કહેશો કે સર આ તો બહુ જ સરળ છે, 40 ભાગ્યા 10 કરો તો તમે કહેશો -4 -2 0 2 4, જે તમને ખબર પડી. ક્લિયર? ખાસ આ પોઈન્ટમાં ધ્યાન રાખજો બાળકો, જે મેઈન પોઈન્ટ છે એ યુઆઈ ની પદ્ધતિમાં તમારે ડીઆઈ પહેલા શોધી લેવાનો છે, પછી યુઆઈ શોધજો તો તમારે ગણતરીમાં બહુ જ સરળતા રહેશે. ચલો તો બાળકો હવે આગળ જઈએ. તો જેની અંદર હવે આપણી રિક્વાયરમેન્ટ શું છે સમની? તો તમે કીધું કે સર હવે આપણી રિક્વાયરમેન્ટ છે શોધવા માટે એફઆઈ યુઆઈ. તો જે આપણે કહી શકો કે આપણી જોડે એફઆઈ પણ છે. ક્યાં છે એફઆઈ? આર એફઆઈ અને આર યુઆઈ. તો 12 ગુણ્યા -4 જે તમે કહેશો 48, પછી 14 ગુણ્યા -2 તો 28, 8 ગુણ્યા 0 0, 6 ગુણ્યા 2 12, અને 10 ગુણ્યા 4 40. જેનું ટોટલ કરશો તો -24 આવશે સિગ્મા એફઆઈ યુઆઈ. ક્લિયર બાળકો? હવે છેલ્લા સ્ટેપમાં જઈએ. છેલ્લા સ્ટેપમાં લખીશું, ઘણા બાળકોને એક વસ્તુનો કતુઅલ થતું હશે કે સર તમે અહીંયા જે એફઆઈડીઆઈ લખ્યું છે એ જ એફઆઈયુઆઈ ને 10 વડે ભાગો તો અલ્ટિમેટલી જવાબ સેમ આવે છે. તો એકદમ સાચી વાત છે બાળકો, કે આની અંદર જે 480 ને ભાગ્યા તો 10 વડે ભાગ્યા, અલ્ટિમેટલી આપણે આ સંખ્યાઓને બધી 10 વડે ભાગેલ છે. તો હવે આપણે જઈએ, ગણતરી બહુ જ સરળ થઈ જશે, ખાલી સ્ટેપ જ જોવાના છે. તો અહીંથી આપણે શરૂઆત કરીએ તો આપણો એ જે છે ધારેલો મધ્યક 550, FIUI જે આપણો -24, સિગ્મા FI છે આપણો 50, ગુણ્યા H કેટલા લઈશું 10. શાંતિથી તમે જોશો તો આને તમે કહી શકો કે ધારેલા મધ્યકની રીતનો જ આન્સર આવી રહ્યો છે, જે આપણે કરી શકીએ 550 240 ભાગ્યા 50. સોલ્વ કરશો તો બાળકો આવશે 550 -4.8, જેને સોલ્વ કરશો તો 545.20. બાળકો તમે એક વસ્તુ થતું હશે કે સર એક રીતે દાખલો આવી ગયો તો આપણે કેમ બીજી રીતે કર્યો? આ સમજવા માટે મેં ત્રણેય મેથડથી દાખલો ગણેલ છે. તમે કોઈ પણ મેથડથી કરો, ફર્સ્ટ ઓફ ઓલ આમાં જે અગત્યના પોઈન્ટ જે તમારે ધ્યાન રાખવાના છે, સીધી લીટીની પદ્ધતિથી આ દાખલો ગણવો અઘરો છે. કેમ કે એમાં સંખ્યા ખૂબ જ મોટી આવે છે, તેથી બને ત્યાં સુધી તમે ધારેલા મધ્યકની રીતે અથવા તો પદ વિચલનની પદ્ધતિથી દાખલો ગણો, એ તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બાળકો મને આશા છે કે તમને આ સમમાં પૂરી ખબર પડી હશે. જો તમને કોઈ પોઈન્ટમાં FIUIમાં ના ખબર પડી હોય તો વિડીયોને ફોરવર્ડ કરો, આગળ ડિટેલમાં જુઓ, અને તમને જો હજુ પણ ડાઉટ હોય તમે નીચે કોમેન્ટ સેક્શનમાં લખી શકો છો. તો આશા રાખીએ આપણે નવી વિડીયોમાં મુલાકાત કરીએ, અને જો વિડીયો ગમ્યો હોય તો તમે લાઇકનું બટન પણ દબાવી શકો છો.